લોકસભાની ચૂંટણી લઈને તમામ પાર્ટીઓમાં ઉમેદવારોની પસંદગી પર આખરી મહોર મારવાની જોરશોરથી તૈયારી ચાલી રહી છે. ગુજરાતમાં ભાજપે અત્યાર સુધીમાં 22 ઉમેદવારો જાહેર કરી દીધા છે, જ્યારે કોંગ્રેસે 7 ઉમેદવારો જાહેર કર્યા છે. તેમજ આમ આદમી પાર્ટીએ 2 ઉમેદવાર જાહેર કરી દીધા છે. કોંગ્રેસ ઉમેદવારોની વધુ એક યાદી બુધવારે બહાર પાડી શકે છે, ત્યારે ગુજરાતની 7 બેઠક પર કોંગ્રેસના 7 ઉમેદવાર નક્કી હોય એવું રાજકીય સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. દાહોદમાં પ્રભાબેન તાવ્યાડ, ખેડામાં કાળુસિંહ ડાભી, પાટણમાં ચંદનજીનું નામ નક્કી છે. સાથે સંભવિત ઉમેદવારોને ફોન કરી પ્રચારમાં લાગી જવા માટે હાઈકમાન્ડે સૂચના આપી હોવાનું સૂત્રો કહે છે. ગુજરાતની અન્ય બેઠકો માટે કોંગ્રેસ બીજી યાદી જાહેર બુધવારે કરશે. અગાઉ ગુજરાતની 7 બેઠકો પર કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. 7 બેઠક પૈકી અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો. ગુજરાતમાં ઇન્ડી ગઠબંધન અને ભાજપ વચ્ચે લોકસભામાં ચૂંટણી જંગ જામશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણી થઈ ગઈ, જેમાં ગુજરાતની 24 બેઠક પર કોંગ્રેસ અને બે બેઠક ભરૂચ અને ભાવનગર પર આમ આદમી પાર્ટી લડશે, જેમાં ભરૂચ બેઠક પર આપના ઉમેદવાર ચૈતર વસાવા અને ભાવનગર બેઠક પર ઉમેશ મકવાણા ભાજપ સામે ચૂંટણી લડશે.